વિરામાં સ્વાગત છે આપનું. 1998માં હરેન પંડ્યા ગૃહ રાજ્યમંત્રી હતા ત્યારે તેમણે એન્ટી રોમિયો સ્કવોડની રચના કરી હતી અને અત્યારે તેનું શું સ્ટેટસ છે એ એક સવાલ છે. કારણ કે અત્યારે જો એ એન્ટી રોમિયો સ્કવોડ જો યથાવત હોત તો ક્યાંક મહિલા ઉપરના જે કેસ છે ગુજરાતની અંદર તે ઘટવા માંડ્યા હોત. રુઝાન આપને પૂછવા માંગીશ કે ખાસ કરીને આ જે સ્કવોડ બનાવી હતી 1998માં અત્યારે તેની શું સ્થિતિ છે જો આપને કદાચ કઈ ખ્યાલ હોય તો અને અત્યારે કઈ રીતનું માહોલ છે. સૌથી પહેલા તો મેં બી વાંચ્યું જ છે, મને ખ્યાલ નથી કે સારી બની હતી, થોડું સારું સારું બધું ચાલ્યું હતું બી, અને પછી પાછા જે મેં રૂલ્સ એક્ઝામ્પલ આપે ને કે બંધ થઈ ગયું કારણ કે માણસો નથી ને બંદોબસ્ત છે ના ને તે, એટલે અત્યારે ઓબ્વિયસલી ઝીરો છે, ઇટ ઇઝ ઓન પેપર ઝીરો. પણ આપણે જે વાંચી છે કે 31st આ પેલું નવરાત્રી વખતે પેલી આપણી મહિલા ક્રાઇમ બ્રાન્ચ એન્ટી રોમિયો સ્કવોડ ચાલુ કરે છે નાના 8-10 દિવસ માટે, એ વાત સાચી છે. બીજું મારે ખાસ એડ કરવું છે બેન માટે, કારણ કે જે બેને કહ્યું કે બેન આમ તો અત્યારે પોલિટિક પાર્ટી રિપ્રેઝેન્ટ કરે છે, હું નથી કરતી, એટલે હું આમ આદમી તરીકે વાત કરી શકું છું નોર્મલ માણસ તરીકે કે અત્યારે અગર તમે કહો છો 10-91, યસ પોલીસ દોડે છે અને પોલીસ કામ કરે છે, મારું કામ ટેકનોલોજી છે ને એ લોકોને દોડાવવાનું છે, એટલે તમે એવું ના ગલત ફેમીમાં રહેતા કે મારે સારું બોલવું પડે. ઉલટું મારે તો શું કહેવાય પોલીસને દોડાવીને કામ કરો, એટલે ઘણી વાર તો પોલીસ મને કહે છે કે બેન તમે અમને બહુ દોડાવો છો, પણ એના લીધે અમે જે કેસ સ્ટડીઝ કરે છે ને જે બહેનો બચાવી છે એ આખું ગુજરાતનું સારું લાગી રહ્યું છે. તમારું મારું કોઈ પર્સનલ નથી ને, સારું લાગે કે ના લાગે આપણી દીકરીઓને બહેનો બચે છે એ ઇમ્પોર્ટન્ટ છે અમારા માટે, બરોબર છે. હવે તમે જયારે આ એન્ટી સ્કવોડની વાત કરો છો કેમ આટલી બધી ફોર છું, કારણ કે બેનને બી એટલે ભલે આપણે પછી આ બધું કહીશું તો કોઈ અંત નથી ને, સાચી વાત છે, હું ના નથી પાડતી, પણ એક એક છેડો છે. આપણે ખરી રીતે કઈ બી કામ કરું તો બંને છેડા પકડવા પડે, જેમ ક્રિકેટમાં બંને છેડા હોય તો જીતા, એક છેડો પકડે તો જીતાય, એવી રીતે બંને છેડામાં ઓકે તમે જે ગુનેગારો બીજા બની ગયા છે એને પકડો, એના લો કરો, બધું કરો, પણ જયારે આ 509 કલમ કહો એ પહેલા નહોતી, આ 2013 પછી નવી કલમ આવી નિર્ભયા પછી કે 509 કલમ, અને જયારે આપણે આ કલમ એટલા માટે આ એટલા એન્ટી સ્કવોડ ને અત્યારે જે છેડતી હોય ફોન કો એટલા માટે કરીએ છીએ નવા ગુનેગારો ના બને, એટલે એક બાજુ તમે રીધા ગુનેગારો ઓછા કરો ને એક બાજુ નવે ગુનેગારો બનાવવાના બંધ કરો, એટલે આ છે. અને આના લીધે ફાયદો બીજો શું થશે તમને કહું, આખી મેં આખી સાયકલ ના કહી હવે જે કહેવા માંગુ છું કે ફાયદો છે કે જયારે પેલી બેનને કોઈ છોકરો હેરાન કરે છે ત્યારે છોકરો પોતાના ઘરમાં નથી મળી શકતી કે મમ્મી હેરાન કરે છે, એટલે નથી મળી શકતી કારણ કે તમે જ કહ્યું કે મમ્મી જ પપ્પા કે છે તું જ ખોટી ને તે જ કઈ કર્યું, જે પોલીસ તો છોડો પોલીસ તો દૂરની વાત છે, પેલા ઘરવાલા જ કહે છે કે તે જ ખોટું કર્યું, કારણ કે ઘરવાલા એટલે બિચારીને દબાવે છે કારણ કે ઘરવાલા સમાજથી ડરે છે, વિચારે છે કે હું વધારે કઈ કહીશ તો મને સમાજ મળશે, એટલે ઘરવાલા બિચારી છોકરીને દબાવી દે છે, એટલે છોકરી સહેમી જાય છે, છોકરી ડિપ્રેશનમાં આવે છે, એનું ભણવાનું બગડે છે, એનું જોબ બગડે છે, છોકરીનું આખું કેરિયર બગડી જાય છે, એની લાઈફ બગડી જાય છે. એટલા માટે અગર અહીંથી ચાલુ કરશે, કારણ કે હું ફરીને ફરી રિપીટ કરીશ કે એન્ટી રોમિયો સ્કવોડનો મતલબ ખાલી નથી કે છોકરાઓ વાળો, એનો મતલબ એ છે કે જે પેલા રિક્ષા વાળા આયા જે બીજા લોકો વેન્ડર બી ઘણી વાર વેન્ડર હોય ને પેલો જે પેલું વેચતો હોય બધું જે નાસ્તો પાણી એ બી ઘણી વાર આડાવડા બધું આમ 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 કરે છે, એટલે આના માટે બહુ ઇમ્પોર્ટન્ટ છે. ને આ જશે એમ્પાવર ધ ગર્લ્સ, એમ્પાવર એટલે શું કોન્ફિડન્સ આવશે, મને ખબર છે કે કદાચ એટલું યુઝ નહીં થાય પણ છોકરીઓને કોન્ફિડન્સ આવશે કે હા પોલીસ છે અને પોલીસોનું ધ્યાન રાખશે, ને એટલે જ ખાસ લેડીઝ પોલીસ ને ઉભી રાખી છે કારણ કે પેલું લેડી લેડી વાળું થોડું વધારે સારું લાગે એટલા માટે. જી પૂજાબેન, લેડીઝ પોલીસ ની વાત છે, શું ભાજપ બે છેડાની વાત કરી દુજાને કે ભાજપ એવું તો નથી કે ભાજપ બે મોડાની વાત કરે છે, બે મોડાની વાત કરે છે ને બે મોડા પણ કરે છે, હાથીના દાંત દેખાવાના અલગ છે અને ચાવવાના અલગ છે એ વાલી વસ્તુ છે. કારણ કહું તમે મહિલા પોલીસ એક જ મહિલા પોલીસ મૂકશે, આ બે પોલીસ હશે એમાં એક મહિલા હશે અને એક પુરુષ હશે, બીજી બધી ટીમ હશે સંઘીઓની. એક મિનિટ કમ્પ્લીટ કરો, એમણે જે મીડિયામાં કીધું છે યોગી સાહેબે એ જ હું એમને વાત કરી રહી છું, એમણે આખું એમનું ડેફિનેશન આપ્યું છે કે આ ટીમ કઈ રીતે કામ કરશે, એમાં એક જ મહિલા પોલીસ હશે અને એક મહિલા હશે કે જે આખું આ ટીમ સાથે કોર્ડિનેટ કરશે અને જે તે આવા સ્થળો હશે કોલેજ બહાર સ્કૂલો બહાર એ જગ્યા ઉભા રહીને આવા રોમિયોને પકડશે. તો હું એવું માનું છું કે યુપીના જે હમણાં ઇલેક્શન ચાલે ત્યારે એક મહિલા પોલીસને આવું કંઈક અજુગતું થતા એ રોકવા ગઈ તો ત્યાંના જે હાજરના ભાજપના જે કાર્યકર્તા હતા એ લેડીઝને મારીને એને બેભાન કરી હતી ત્યારે પોલીસ ક્યાં ગઈ હતી, પોલીસ પોતાને એને પ્રોટેક્ટ નથી કરી શકતી, તો આવા આવી જે ટીમોમાં છે બિચારી કઈ રીતે સેફ છે, પોતે પણ સેફ નહીં હોય કારણ કે એને તો આ બીજા જે 5-15 ની ટીમ હશે એને દોરવા ચાલવાનું છે. બીજી વાત કહું તમને કે પોલીસ આજે પાટીદાર જેવું પાટીદાર અનામતનું જે આંદોલન થયું હતું એ વખતે પોલીસ આપણે ગોતા ચાંદોડિયા એ વિસ્તારમાં ઘરમાં ઘૂસીને પાટીદાર બહેનોની બહુ શરમજનક વાત છે, પાટીદાર બહેનોના કપડા ફાડીને એમને રાત ગુજરવા જેવી વાતો કરી હતી ત્યારે આ પોલીસ ક્યાં ગઈ હતી, એટલે પોલીસ તો બીજેપી સરકાર દ્વારા રિમોટ કંટ્રોલથી ચાલતી એક રમકડું થઈ ગયું છે. પોલીસને ધારે એ રીતે ભાજપ નચાવી રહ્યો છે કારણ કે કેટલાય કૌભાંડીઓ કોઈ પણ બહેનોના જે બળાત્કારીઓ હતી ભોગ બની છે એ કોઈને પણ ન્યાય આપવા નથી આવ્યો કારણ કે સરકાર પોતે પોલીસનો યુઝ એમના મતલબ માટે કરી રહી છે. 65થી વધારે આ નલિયાકાંડમાં છે હજુ ફરી રહ્યા છે, ક્યાં એ લોકો જવાબ નહીં આપતા કેમ આ સ્કવોડ કામ નથી કરતું, હવે તમે આ યુપીમાં જે અત્યારે કરી રહ્યા છો આજે એન્ટી રોમિયો કરો છો
રોમિયો એટલે મેલ માટે જ હોય, રોમિયો કઈ લેડીઝ કોઈ રોમિયો ના હોય. તમે બીજી અમારે એક વાત કરી રુજન બેને કે છોકરી ગર્ભિત ડરી જાય છે સમાજના ડરથી, આ તો છેલ્લા કેટલાય વર્ષોથી અને સદીઓથી ચાલતું આવે છે. એના માટે આવી ટીમો બનવાની જરૂર નથી. મહિલાને શિક્ષણ આપો અને મહિલાને કહો કે તારી આમ કોઈ નજર ઉઠાવે તો ફેટ પકડીને મારી અને રોડ ઉપર લઈને પબ્લિક વચ્ચે મારો, એટલે આ બધું દૂષણ ઓટોમેટિક કંટ્રોલમાં આવશે. એના માટે આવી ટીમોની ક્યાં જરૂર છે? આ તો ઉપરથી તમે આ કાંડ કરવાવાળા લોકોને આઈકાર્ડ આપી દો છો અને આ આઈકાર્ડનો દુરુપયોગ ક્યાં જઈને અટકશે એ હજુ તમને ખબર નથી. કારણ કે આ તો અમે જોયું છે મિસ કોલે પાર્ટી જે રીતે પ્રચાર કરતું હતું ભાજપ, એ રીતે આ મિસ કોલે પાર્ટી દ્વારા કેટલી લેડીઝોને જે ગુજરાતમાં બળાત્કારીનો ભોગ બનાવવામાં આવી છે એ પણ ભાજપ સરકાર જ છે. એમાં કોઈ બીજી પાર્ટી નથી, એમાં કોઈ મારી કે મગનલાલની કોઈ પાર્ટી નથી, ભાજપ બળાત્કારી પાર્ટી જ છે એમાં. જી બિલકુલ. જી જી જી. હવે હું બહેનોના પોઈન્ટ ઓફ વ્યુ થી કહી શકે કે તમે 100% સાચા છો બેન કે ભાજપ કરે તો સાથે કોંગ્રેસ બી એ લોકોના જ્યાં જ્યાં શાસન છે આ કોંગ્રેસ માં મહિલાઓ સુરક્ષિત છે, અમારા લોકો ટીમ બનાવી છે. હવે તમે ભલે સરકાર રુઝાન પૂજાબેન આપણે બંને ને અહીંયા રુઝાન બિલકુલ પૂજાબેન રુઝાબેન આપ બંને અહીંયા રોકવા માંગીશ કારણ કે આપણે ચર્ચાના અંતમાં છીએ. ચર્ચા